નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ગરકનમાં એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. તો તલોદના ઘોરાવદના ખાતે પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. સ્થાનિક તંત્ર તથા આરોગ્ય તંત્ર દોડતું થયું. પંજાબ રેલી કરવા ગયેલા પીએમ મોદીને અર્ધ વચ્ચેથી પાછું આવવું પડ્યું. અમદાવાદ ખાતે 4 લાખ માટે રોજના 4,000 વ્યાજ વસૂલાતા પત્ની સાથે યુવકે કેનાલમાં ઝંપલાયું. મોરના મોતથી સાથી મોર દુખી. લોકો દફનાવા ગયા તો મિત્ર મોર પાછળ ગયો. કોરોનાની સારવાર માટેની દવા લોન્ચ થઈ. 5 દિવસનો કોર્સ. કોરી સમાજના આગેવાનોમાં ભંગાર. ફતેપરા થયા કુંવરજીથી નારાજ. મહેસાણામાં પરીક્ષા પહેલા ધોરણ 9 નું વિજ્ઞાનનું પેપર ફૂટ્યું. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં પ્રાંતિજ હિંમતનગર વીજ કંપનીના દરોડા. પ્રાંતિજની એક ટીમ તથા હિંમતનગરની 5 ટીમો સહિત 6 ટીમો દ્વારા વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મકાનો, દુકાનો અને બોર કુવાના કનેક્શન સહિત કુલ 900 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાંથી 3.25 લાખની કુલ 12 જગ્યાએથી વીજ ચોરી પકડી પાડવામાં આવી. વીજ કંપનીના દરોડાથી વીજ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાંથી પ્રાંતિજ હિંમતનગર વીજ કંપનીના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રાંતિજની એક ટીમ તથા હિંમતનગરની 5 ટીમો સહિત કુલ 6 ટીમો દ્વારા વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મકાનો, દુકાનો અને બોર કુવાના કનેક્શન સહિત કુલ 900 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ સહિત તાલુકામાંથી 3.25 લાખની કુલ 12 જગ્યાએથી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. વીજ કંપનીના દરોડાથી વીજ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. નસવાડી તાલુકાના કંકુવાસન ગામે સરપંચ ચૂંટણી હારી જતા લોકોને પીવાનું પાણી છોડવાનું બંધ કર્યું. ચૂંટણીનો કકળાટ હજુય ચાલુ. ધાનેરા પત્રકાર એસોસિએશન દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામે જરૂરિયાતમંદ લોકોને સ્વેટર તેમજ ધાબળા વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી કિશોરભાઈ રાવ પણ ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ખાતે જાયન્સ ગ્રુપ વાર્ષિક અધિવેશન 2021-22 સેમિલન કાર્યક્રમ તથા વર્ષ દરમિયાન ફેડરેશન 3C ગ્રુપો દ્વારા થયેલી સુંદર સેવાકીય પ્રવૃત્તિને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લામાં 2.20 લાખ જેટલા 15-18 વર્ષના કિશોરોને 4-5 દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન. જિલ્લા વિકાસ અધિકારી સપ્રિન ખરે. પૂજન વિધિ, રાજગરબા, ભોજન પ્રસાદી, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન. હજારો ભાવિકોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો. રાત્રિનું સંતવાણીનું આયોજન થશે. જામનગરના કાલાવડ તાલુકામાં આજરોજ ખોડલ ગામના પ્રણેતા નરેશભાઈ પટેલનું આગમન. કાલાવડ ખાતે આગામી 21 તારીખના રોજ યોજાનાર પંચવર્ષીય પાટોત્સવ અને મહાહવનમાં પધારવા લેવા પટેલ સમાજને આમંત્રણ આપવા ખુદ નરેશભાઈ પટેલ પધાર્યા. વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિતિ 2022 અંતર્ગત અમદાવાદના સાયન્સ સિટી ખાતે ICIA 2022ના 2 દિવસીય એજ્યુકેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ. નબીરપુર કુમારસારા અને કન્યાસારામાં ગજુભાઈ બધેકા બારમેરાનું આયોજન કરાયું. સારાના આચાર્યોની યજસ્વી કામગીરી. દીવ આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણ વર્કશોપનું થયું આયોજન, જે અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોક્ટર વિનયકુમાર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉર્જા વિભાગ ભરતી પેપર કૌભાંડ મામલે હિંમતનગરના હરિયોલ ગામના શિક્ષક હર્ષદ ન્યાયીએ JRS TV સમક્ષ કહ્યું હતું કે પોતે આવી કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા નથી. અગાઉ હેરકાર્ડ પેપર લીક મામલામાં
હર્ષદ નાયનું નામ આશંકા રખાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।